એવું છે કે દેશ ની અંદર માં તમે કોઈ સારું કામ કરવા જાવ છો એમાં ખરેખર લોકો આપનો intend સમજતા નથી અને માત્ર એ પોતે publish થવા માટે આપણો વિરોધ કરી રહ્યા છે બાકી હકીકત આપની વાતને ને જો ઊંડાણ સમજીએ ને તો આપની વાત એક એક બરોબર જ છે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી સાહેબ આપનું નામ શું છે મારું નામ સંજયભાઈ પ્રજાપતિ છે સાહેબ પ્રજાપતિ ઓકે સાહેબ હા હા એટલે અમે સાહેબ મૂળ છે ને કબીરપંથી અને આ બધી બાબતો છે એની અંદર તો શું છે છે કે કે પેલું આરતી પછી ભાઈ સાક્ષાત્કાર કરવો પડે તો પદ્માસન વાળી ને બેસવું જ પડે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ વસ્તુ છે નઈ દુનિયામાં એટલે ખરેખર આપનો એક આભાર વ્યક્ત કરવા માટે જ ફોન કર્યો છે બીજું કોઈ મારે કામ નથી

ઓને છે ને એને શક્તિ કેવાય એને શક્તિ કહી શકો એને દેવી કહી શકો પણ એને મા ન કહી કે માં છે ને એ તો જે જન્મ દે એને જ માં કેવાય હવે આ જે દેવી શક્તિ નું અપમાન છે એ કોઈ વિચાર્યું નહી આપડે માં કેવું એ ગુનો છે હમ કોઈ માં શકો કેમ કે શક્તિ છે શક્તિ બધી માં બને શક્તિ ને અડી જ ન હોય માં કેવી રીતે બને

એક હુરા પુરા ની ગાભી કરી ને બેહાડી દીધી એક પાળીયો કરીને ને ઉભો રાખ્યો તો એક કબર માં આડો હોવડાવી દીધો હતો કબીરે ત્રણે ને પૂછ્યું ભાઈ મારી દેશાંઈ મને વાત તો કરો તમે હું મારે હું તમારી પાસે થોડીક વાત કરવી છે બેઠો એ બોલ્યો નહિ ઉભે કીધું નહીં આ ઉભો પાળીયો કર્યો તો તેને જવાબ દીધો નહિ અને દરગાહ માં આડો કબર કરીને ને ઉભો રહ્યો હતો હું તો એ હળવળ્યો નહીં કબીર કે મેં કીશું કે લાગુ પાહે.

કબીર કે આ મૂર્ખ કા જઈ કા આવે આવા મૂર્ખ કોને કેવાય આ જોવ તો ખરા જીવતા જાળ ને મેલડી માનો બોકડો ચડાવી ને જગત રાજી થાય છે તો એને એ ખબર નથી કે માતાજી કોઈ દિવસ જીવ ખાય હમ હું કરે પોતાને ખાવા માટે થઈ અને મેલડી માં નો બોકડો ચડાવે છે કે મારી માતા રાજી નથી તો તો મારી માં જનાવર માંગે છે બરાબર

હવે આ જે બધી અમુક હંસ ગતિ ની તમે વાત કરી એને તો હંસ ગતિ વાળા જાણી શકે ને અને સાહેબ એ કીધું કે હંસ ગતિ વાળા તો બહુ ઓછા છે અહીંયા તો કાગ આત્મા ઓ જાજા છે થોડુંક તમે કો ને તમારા નામના વિરોધ ચાલુ કર દે હું આમ કરી નાખું હું તેમ કરી નાખું બસ થોડાક દિવસ પૂરતો આફરો છે એનું સ્ટેશન પૂરું થઈ જાય એટલે એ પછી મૂંગો થઈ જાય સાહેબ જો કાગ બાપુ એ કીધું બધાય માણસો એ સજ્જન માણસો હતા જેને બહુ ફોલ્ગત કરી.

એક એ લખીને ગયા છે બરોબર એની થી ઊંચી વાણી ન હોઈ શકે આ અજર અમર વાણી છે પણ છતાં દુનિયા એને નથી ગણકારી પુરુષો એ ધારણ કરી કરી છે બાકી બીજા નથી પણ હવે આપણે આજે આજે આ મેં તમને કાગની વાણી કીધી તો ખુલ્લા શબ્દ વાળી વાણી તમે જવું હા ખુલ્લા કાગ બાપુ એ કીધું કે બબલો થઈને બેઠો નદી કાઠડે હમ હમ થોડા લુગડા પહેરીને ભગત બની ને ગયો હું થયું

એટલે આ જગત છે એ કરોડપતિ માંગણ છે કેવું છે માંગણ માંગણ બસ માંગવા માટે જાય કોઈ દીકરા માંગવા જાય કોઈ ધન માંગવા જાય કોઈ બાઈ નો ત્રાસ હોય તેમાં સુખી થવા જાય છોકરાની વવ રીર ને તેનું હરકું કરવા જાય દારૂ મુકવા જાય તમાકુ મુકવા જાય પણ કોઈ મન થી મુકવા તૈયાર નથી નથી કેમ કે મન મનડું માનતું નથી એટલે તો બધે જવું પડે છે હા હા જે પોતાના મનને સમજાવી ન હો કે ઈ ઓની કીદે સમજે એટલે આ જગત સેની આંધળી શકડો જેવું છે ભાઈ બે એકવાર મોઢા છે કી બાજુ આયલુ जातोય ખબર ન હોય અને જ્યાં પરચા ની વાત કરો ને બીજે દિયે ઢગલો હમ હમ તરત ડાયાબિટીસ નહી પરચા બ્રેડ ડોનેશન ના પરચા તમને બધા પરચા સિવાય બીજી વાત નથી તમારો પરચો જોઈશ આ જગત ને પરચો દિયો લ્યો કાલે મારે મને ઉપાડીને આધી નેવાડી માં છેડાઈ ગયો મંચુકભાઈ એક માતાજી પરચો દીધો

અને જયારે પોતાના રૂમ ની અંદર જાય તો ઈ વસ્ત્ર તે એનો કોઈ નક્કી ના હોય એને સેવકો માન આપે એવી કોઈ પડી નથી પણ લોકોને ને વસ્તુ રે ધારણ કરવી નથી અને તમે હું જોવું છું મારા ગામની આજુબાજુ આજુ ઘણા બધા આવા માતાજી નું હોય તો ત્યાં બધાય જાય છે અને ટૂંક માં ઔપચારિક ચર્ચાઓ ઘણી બધી કરે છે પણ મૂળ તત્વ તરફ કોઈનું ધ્યાન નથી એને તમે તમે કોઈ ગામ માં ભુવા ધૂણતા હે તમે જોજો એના ઘરે શાંતિ નહિ હોય હું તમને ચેલેન્જ કરું છું મને ખ્યાલ છે મેં માતાજીના દાકલા એટલા વગાડ્યા હું ગાયક કલાકાર છું મેં બધી જાતનો બહુ પ્રયોગ જોઈ લીધો છે જે ભુવો ધૂણે ને હમ હમ ઈ કા મોટા કુટુંબ નો હોય કા પૈસા ટકે સુખી હોય હમ અને ઈ બધા ને અમથો ધૂણી ને દબોતો હોય ને પછી ધૂણી ને દબે અને દાણા જોવા બે ને એટલે પેલા તમે દાણા જોવ એટલે તમારા ભાઈઓ સિવાય કોઈ નું કે તમારા તમારા ભાઈઓ કરી એટલે સીધા એનો ભાઈ કે તારો ભાઈ તને ચાહતો નથી અને ફલાણી કોક ની કોકની કરી તમારી માં તો મૂકી દીધું છે એટલે એ આખી જિંદગી એને કામ તો હું છે નહીં અને બિસારા આમાં ના મારી એટલે કઈ કામ કરે તો પૈસા આવે ને

આ મહાપુરુષોએ આવા બધા શબ્દ દીધા પણ આ લોકો ને સમજાણું નહીં સાહેબ એને હું છે અત્યારે પરચા પાછળ પડ્યા રાતો બની રાતોરાત તમને કહ્યું અબ્જોપતિ બની જવું દેવપાહાથી માતાજી ના માંગણ બીન્યા મામા ના હમ હમ મેલડીના માંગણ બીન્યા હમ ના માંગણ બન્યા મારી મને કાઈક દે

લોખંડ ના શિયાળામાં જો કદાચ ખેડૂત પાણી નાખી ચાલુ કરવાનું ટેવ પાડે ને તો એ લોઢા નું મશીન હોય જો પાણીનો કોગરો નાખો ને તો એ મશીન ચાલુ હા થતું ખેતી કરતા છે ને એને બધા ને ખબર ખ્યાલ

એટલે સાહેબ આનો બધો વિચાર અલગ અલગ છે એને આપડે પોચી શકીએ એવી આપણી સક્ષમ તાકાત નથી કેમ કે આ જગત છે મુરદાસ બાપા કીધું કે આ લોક ના સાગર વિશે નામ થી તરસો ને આ દોરંગ ની દુનિયા આના ધોખા કોઈ કરશો નહિ ભાઈ હમ કેમ કે આ થાય ને તો તમને ને જાન ને ની વધાવા આવે ને એના પાછા ગધેડ બેહાડી અને તમને કોક કુતરા હુડદાવે હમ સમજી ગયા એટલે આ જગત છે સાહેબ એને તમે જેવું જોઈએ છે એવું પીરસો એટલે એને સારું લાગે. બઉ સારો માણસ પણ જો કીધું દરબાર દરબાર કચેરી અને બરોબર નો ચાંદો હતો એટલે મહારાજા હુકમ કર્યો રામોપીર ઘોડો લીલો નેજો ને બધું દેખાય છે આખા ગામે કીધું હા બાપુ આ લીલો નેજો ઘોડો રામદેવજી બધાય દેખાય છે એક છોકરો તરવૈયો હતો ની રાજમાં નોકરી કરતો તો એને કીધું બાપુ તમે કયો તો નોકરી કરું પણ મને ચંદ્ર સિવાય કઈ દેખાતું

ના ના ચોક્કસ ચોક્કસ તો તમારો ફોટો ફોટો અમે મોકલજો whatsapp માં હા વાંધો નહી જી સાહેબ જી ok, okay. okay. Yeah!